બ્રોટ યુ બાય વીગાર્ડ. ગાંધીનગરમાં કેબિનેટ બેઠકમાં ચર્ચાયો રાજકોટ અગ્નિકાંડનો મુદ્દો. મહાનગરપાલિકાના અધિકારોને સીએમ ભૂપેન્દ્ર પટેલે ટકોર કરી પ્રજાલક્ષી કામોને પ્રાથમિકતા આપવાની સલાહ. કહ્યું કે સસ્પેન્શન સુધીના પગલાં લેવા પડે તેવી બાબતોથી દૂર રહો. રાજ્યમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ. 54,000થી વધુ શાળાઓમાં શરૂ થશે શૈક્ષણિક કાર્ય. ઉનાળુ વેકેશન બાદ વિદ્યાર્થીઓના કિલોલથી ગુંજશે રાજ્યભરની શાળાઓ. નવા શૈક્ષણિક સત્રની શરૂઆતે જ કેટલાક વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત. ફાયર એનઓસી અને બીયુ પરમિશન મુદ્દે રાજકોટની 211 સ્કૂલો વહીવટી વિભાગે સીલ કરી છે, જેને કારણે રાજ્યના લગભગ 10,000 વિદ્યાર્થીઓ શૈક્ષણિક સત્રની પ્રારંભે જ શિક્ષણથી વંચિત રહેશે. રાજકોટના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો મુખ્યપ્રધાને ઉધડો લીધો છે. ફાયર એનઓસી અને બીયુ પરમિશનને લઈને કોઈ બાંધછોડ નહીં થાય. આજથી શાળાઓ શરૂ થવાની હોવાથી શાળા સંચાલકોએ સીલ ખોલવા માંગ કરી હતી. ગેરકાયદે બાંધકામ અંગે પણ ઝાટકણી કાઢી.